શરૂ કરીએ. હા ચોક્કસ. આ એક કુકર લીધું છે, એમાં પા કપ ચણાની દાળ મેં અડધો કલાક પહેલ પલાળેલી એ ઉમેરી દઈએ. પાણી સાથે જ ઉમેરવાની, ત્રણ ચાર વાર દાળ ધોઈ કાઢવાની અને પછી આપણે એને આવી રીતે બાફાય તો જ પાણી નખાય. તમે જો વધારે વાર ના ધોઈ હોય તો પછી પાણી કાઢી નાખો. બરાબર. મીઠું નાખીએ છીએ અડધી ચમચી, હળદર નાખીએ છીએ પાંચ ચમચી. બસ હવે એને ત્રણ વિસન વગાડી લઈએ. અચ્છા. હા એટલે એને કેવી બાફવાની? એ આમ આખી રહે અને આમ નરમ થઈ જાય એવી. તમે આમ સહેજ મેશ કરો તો મેશ થઈ જવી જોઈએ, કાચી ના રહેવી જોઈએ એવી બાફવાની. એટલે ત્રણ વિસનમાં થઈ જશે, પલાળેલી હોય ને તો. ઓકે જમીલાબેન, દાળ તો હવે થઈ ગઈ હશે. દાળ બફી ગઈ છે, સીજવા દેવાનું કુકર. ત્યાં સુધી હવે વઘાર તૈયાર કરી દઈએ. ઓકે બરાબર. એ માટે જો પહેલો એક બાઉલ લઈએ છે, એમાં દહીંમાં મસાલા કરી દેવાના. અચ્છા. હા બસો ગ્રામ દહીં લઈએ છીએ આપણે. હવે એમાં મસાલા કરી દઈએ. આપણે ચણાની દાળમાં મીઠું નાખ્યું છે, આમાં નાખી દઈએ અડધી ચમચી. અડદર લઈએ છીએ, પેલામાં નાખ્યું છે એટલે થોડીક લેવાની, પાંચ ચમચી. મરચું લઈએ છીએ અડધી ચમચી. ધાણા પાવડર લઈએ છીએ અડધી ચમચી. એક આખી ભરીને લેવાની, આમાં ધાણા જીરું સારું લાગે છે એટલે. આ બધું મિલાવી લઈએ. અને દહીં કેવું લેવાનું? દહીં બહુ ખાટું નહીં, બહુ જ અતિશય મોડું નહીં એવું લેવાનું મીડિયમ, પણ ફેટ વાળું લેવાનું સારું. એટલે આપણે જેમ કઢી માટે લેતા હોય થોડીક નોર્મલ ખટાશ. હા એવું ચાલશે. અને આમાં દહીં જ વપરાય છે, આમાં કોઈ આમલી ટામેટા નહીં. આવી રીતે મસાલો મિક્સ કરીને સાઈડ પર મૂકી દેવાનો. બરાબર. હવે તો ગેસ ઓન કર. અને આમાં છે ને ઘી જ વપરાય. અચ્છા. હા તમારે તેલ નાખવું હોય તો નખાય, પણ ઘી જ વપરાય છે. એટલે આપણે સહેજ તેલ એટલે નાખીએ છીએ, પેલું ડુંગળી સાંતળવાની છે એટલે સહેજ એક જ ચમચી બસ. અને ઘી નાખીએ છીએ, હમણાં ત્રણ ચમચી નાખીએ છીએ, પાછળથી વઘાર કરીશું પછી. અચ્છા ઓકે. જો એની અંદર થોડુંક જીરું નાખીએ છીએ હમણાં, અડધી ચમચી જેટલું, અનથી થોડુંક ઓછું. લવિંગ નાખીએ છીએ, બે થી ત્રણ લવિંગ અને બે ચાર મરી. ઓકે. અને બે નંગ મરચા લઈએ છીએ. અને ચપટી મેથી જો. અચ્છા. પાંચ ચમચી. હા મેથીના દાણા, એનાથી બહુ સરસ લાગે. હા જીરું થોડુંક બ્રાઉન થવા દેવાનું અને મેથીને થોડી થવા દેવાની, તરત સુગંધ આવશે એટલે ખબર પડી જ જશે. અને પહેલાના જમાનામાં જે પણ વાનગી બનતી ને એના ઇન્ગ્રેડિયન્ટ્સ તમારે બહાર ક્યાંય લેવાના જવાના હોય, જે ઘરમાં હોય એમાંથી જ બને. હા અને એકદમ ટેસ્ટી બને. યસ યસ. જો હવે એની અંદર આપણે લસણ ને આદું ટુકડા કરેલું એકદમ ઝીણા ઝીણા મોંમાં આવે ને ખાવાનો તો બહુ સરસ લાગે. અને બે મરચા તીખા લેવાના, થોડુંક સાંતળવાનું ઘીમાં, એટલે એનો સ્વાદ બહુ સરસ લાગે. જો તું જોઈ શકે છે મેથી પણ જો કાળી નહીં પડવા દેવાની, કેવી સરસ લાલ લાલ થઈ ગઈ છે. હા એવી જ રાખવાની, કાળી થઈ જાય તો એનો સ્વાદ બગડી જાય. એટલા માટે ડુંગળી પહેલી નહીં નાખવાની કે ડુંગળીનું પાણી છૂટે. જો હવે આ સરસ શેકાઈ ગયું, આદું લસણ લીલા મરચા, હવે ડુંગળી નાખીશું. એક રંગ ડુંગળી થોડી ઝીણી સમારી લેવાની, ઊભી ફાવતી હોય તો ઊભી નહીં કરે, આવા ટુકડા કરી લેવાના. બરાબર. એનું પાણી બળવા દેવાનું છે, એને બ્રાઉન નહીં થઈ જવાનું. પાણી ખાલી બળે ને ત્યાં સુધી થવા દેવાનું. ગેસ ધીમો રાખવાનો હમણાં. અને આ આપણે દહીં છે ને મસાલા દહીં એ ઉમેરી દઈએ. હવે ફટાફટ એને હલાવી દેવાનું. હવે જ્યાં સુધી એનું દહીં તો થોડુંક તો પાણી છોડે જ ગરમ થાય એટલે, હવે જ્યાં સુધી ઘી છૂટું ના પડે ત્યાં સુધી એને થવા દેવાનું. અચ્છા. હા ઓકે. હમણાં આવી રીતે કન્ટિન્યુઅસ હલાવીએ ને એટલે એની મેરેજ છૂટું પડી જશે. હા એ દેખાય જ છે કે ફેટ જે છે એ છૂટું પડી ગયું. હા જો છૂટું પડી ગયું ને, હવે આપણે આ કુકર ચેક કરી લઈએ. ઓકે. જો એકદમ સરસ થઈ ગઈ છે. હા જો દાળ એવી ચડી છે કે તમે આમ દબાવો તો મેશ થઈ જાય. જો બરાબર બરાબર એવી છે.
હવે એને એકવાર એક બે વાર આમાં દબાવવાની જો ઓકે ચમચાથી ચમચાથી જ દબાવવાની કે અમુક આખી પાખી રહે અને અમુક મેશ થઈ જાય એટલે આ દહીંની અંદર ચણાના લોટની જરૂર ના પડે સમજ પડી તમને યસ આવી રીતે એટલે આપણને જે થિકનેસ જોઈએ હા એ મળી જશે હા બસ હવે તું હલાવતી રહે આ ઉમેરું બસ એમ કન્ટિન્યુઅસ હલાવતા રહેવાનું ઓકે આ સમયે તમને એવું લાગે કે પાણી ઓછું છે તો નાખી શકાય પણ આ બરોબર છે હવે થોડુંક ઉકળવા દેવાનું હવે એ ઉકળે છે ત્યારે જ એમાં ધાણાની દંડી અને થોડાક ધાણા જો પાછળથી આપણે નાખીશું પણ અત્યારે ધાણાની દંડી અને ધાણા અને ગરમ મસાલો ઓકે હવે જો આ ગરમ મસાલો હું અહીંયા નાખીશ કારણ કે પછી ડાયરેક્ટ નાખીએ ને તો ગઠ્ઠા પડી જાય હા જો અડધી ચમચી ગરમ મસાલો બરાબર સહેજ પાણી વધારે નહીં લેતા આપણે આપણે આ દહીંને બધું ચોંટેલું છે ને એટલે ગૃહિણી તરીકે આપણે એવી રીતે કરવાનું કે વેસ્ટેજ ના જાય અને પાછી આ તો વિસરાતી વાની હા જો આ રીતે તમે કરો ને તો ગઠ્ઠા નહીં પડે ઓકે કોરો કોરો પાવડર નાખો ને ઠંડો ને કોરો એટલે સીધું તમારે ગઠ્ઠા જ પડી જાય પછી બહુ જ તમારે હલાવવું પડે હા બસ જો અને આ જેમ જેમ ઠંડી થાય ને દાળ આવી ને અંદર એટલે થિકનેસ પકડાવવાની બરાબર છે હા જેમ કઢીને જેમ નહીં પણ આ દાળની જેમ થવાનું બરાબર હવે ઉકળી ગયું છે એનો ફાઇનલ વઘાર કરી દઈએ હવે આપણે હા જો વઘાર કરવામાં પણ ઘી જ ઓકે એટલે એક ટેબલ સ્પૂન જેટલું ત્રણ એક ચમચી જેટલું ઘી લીધું છે તો સાદી ખીચડી બનાવી હોય તો એની સાથે હા બહુ સરસ લાગે ઓકે બહુ સરસ લાગે ઇવન આ તો તમે કદાચ ભાત સાથે ખાઓ તો પણ ચાલે હા જો આ ગરમ થવા આવ્યું છે એમાં જીરું નાખીએ અડધી ચમચી જીરાને થોડું બદામી થવા દેવાનું બસ હવે ગેસ ઓફ કરી દેનો એટલે એની કન્સિસ્ટન્સી આવી જાય હા આવી રાખવાની કઢી જેવી જ કઢી ને દાળ બંનેની આવી જ હોય છે ને આપણે એટલે અને આ થોડીક વાર પડી રહેશે ને એટલે પછી થોડું થીક થઈ જશે ચણાની દાળની રીતે જો આ તતડવા માંડ્યું છે અને આમાં થોડીક હિંગ આગળ પડતી હોય ચણાની દાળ છે ને એટલે અમે 5 ચમચીથી થોડીક વધારે હિંગ લઈએ છીએ લીલા ધાણા હવે આ 5 ચમચી જેટલી લાલ મરચું તમે કાશ્મીરી વાપરવું હોય તો કાશ્મીરી વાપરી શકાય બસ બસ હવે ગરમા ગરમ સૌ કરી દઈએ ચોક્કસ કઢી પણ અલગથી ખાધેલી છે અને ચણાની દાળ પણ અલગથી આ રીતે ખાધેલી છે અત્યારે કોમ્બિનેશન ચાલે આ કોમ્બિનેશન ટ્રાય કર્યું છે કે આ કેવું લાગે છે બહુ સરસ લાગે મિત્તલ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિએ મારા ફેને મને રિક્વેસ્ટ કરી હતી કે તમે જમીલાબેન અવેજ્યુ બનાવો ને અચ્છા હા અને મને મળ્યો કન્સેપ્ટ વિસરાતી વાનગીનો એટલે મને ખ્યાલ આવ્યો કે અવેજ્યુ છે વિસરાતી વાનગી છે એટલે મેં આજે બનાવી એટલે એમની ફરમાઈશ પૂરી થઈ ને આપણે બીજા વ્યૂઅરને પણ મજા આવશે યસ એક્ચ્યુઅલી તો તૈયાર છે અવેજ્યુ અથવા હવેજી રાજસ્થાની જોધપુરી ક્યુઝિનની એક સ્પેશિયલ વેરાયટી હવેજી કે પછી અવેજી તમે જે કહો એ પણ ખૂબ જ ટેસ્ટી ચણાની દાળ બની છે આ રસોડે દાળ પણ કહી શકો કઢી પણ કહી શકો ચણાની દાળની ઘણી બધી વેરાયટીઝ આપણે બનાવતા જ હોઈએ છીએ પણ આ વેરાયટી અલગ છે ચોક્કસથી ટ્રાય કરો રીત લખી લો અવેજીઓ બનાવવા માટે જોઈશે દાળ બાફવા માટે પલાળેલી ચણાની દાળ 2 કપ મીઠું સ્વાદ પ્રમાણે હળદર 5 ચમચી પાણી જરૂર મુજબ મસાલા દહીં બનાવવા માટે જોઈશે દહીં 200 ગ્રામ મીઠું સ્વાદ પ્રમાણે હળદર 5 ચમચી લાલ મરચું 1/2 ચમચી ધાણા જીરું 1/2 ચમચી દાળ વઘારવા માટે જોઈશે તેલ 1 ચમચી ઘી 3 ચમચી જીરું 1/2 ચમચી લવિંગ 2-3 નંગ મરી 3-4 નંગ સૂકા લાલ મરચા 2 નંગ મેથીના દાણા 5 ચમચી સમારેલું આદું અને લસણ 1 ચમચી સમારેલા લીલા મરચા 1 ચમચી સમારેલી ડુંગળી 1/2 કપ સમારેલી દાંડી સાથેની કોથમીર 1-2 ચમચી ગરમ મસાલો 1 ચમચી પાણી જરૂર મુજબ
ઉપરથી વઘાર કરવા માટે જોઈશે ઘી 3 ચમચી, જીરું 1/2 ચમચી, હિંગ 5 ચમચી, સમારેલી કોથમીર 1 ચમચી, લાલ મરચું 5 ચમચી.